બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી અનુસાર પ્રોહિબિશન તેમજ જુગારના કેસો શોધી કાઢવા માટે ભરૂચ એલસીબીની રાત્રિ દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનુ એસ્ટેટની અવાવરુ જગ્યા પર ભારતીય બનાવટના વિદેશી દારૂની કટિંગ થાય છે. જે બાબતના આધારે ભરૂચ એલસીબીની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બંધ બળની ટાટા ટ્રક કે જેનો રજીસ્ટ્રેશન નંબર MH04JU 2686 કે જેની કિંમત આશરે 5 લાખ રૂપિયા તેમજ ઇનોવા ફોર વ્હીલ કાર કે જેનો રજીસ્ટ્રેશન નંબર JJ19A9976 કે જેની કિંમત આશરે 5 લાખ રૂપિયા અંકે I-20 ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર GJ05JE2656 કે જેની આશરે કિંમત 5 લાખ રૂપિયા હોન્ડા ઇમેજ કાર કે જેનું રજીસ્ટ્રેશન નંબર DK09K0997 મોટરસાયકલ હોન્ડા CBZ કે જેનો રજીસ્ટ્રેશન નંબર GJ16BA5283 કે જેની આશરે કિંમત 20,000 હોન્ડા શાઇન મોટરસાયકલ કે જેનું રજીસ્ટ્રેશન નંબર GJ16CM9394 કે જેની કિંમત 20,000 રૂપિયા. એમ કુલ 6 વાહનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના કુલ બોક્સ 223 કે જેની નાની મોટી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીનમાં કુલ રૂપિયા 7,158 અંગ બોટલ જેની કુલ મુદ્દા માલ સહિત કિંમત 31,63,000 રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પાડી બે આરોપીઓ જિજ્ઞેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખ રહેવાસી અંકલેશ્વર તેમજ રમઝાન ઇન્દ્રેશ શેખ રહેવાસી પ્રતિષ્ઠા રેસીડેન્સી અંકલેશ્વર નાઓ તેમજ વાહનોના કબજેદારોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની કલમો મુજબ કાર્યવાહી આગળની તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી હતી. બ્યુરો રિપોર્ટ, શુભમ ઉપાધ્યાય, ભરૂચ.